હવે ઉપદેશમાલા ભાષાંતરમાં જે બે મુનિ હતા સાગરચંદ્રના ભાઈના દીકરા સાધુને હેરાન કરતા એટલે સાગરચંદ મુનિએ બધાને સીધા કરી નાખ્યા અને એમના સાંધા છૂટા કરી દીધા. પછી ભાઈએ આવીને કહ્યું કે ઠીક આપ જ કરી શકો, તો કહ્યું કે આ બંને દીક્ષા લેવાનું કબૂલ કરે તો સાજા કરું. તો એમને બે દીક્ષા લીધી. હવે એ બે મુનિમાં પુરોહિત પુત્ર જાતે બ્રાહ્મણ હોવાથી તે જેણે જાતિમત કરવાને લીધે નીચ ગોત્ર બાંધ્યું. એમાં એક પુરોહિત પુત્ર હતો, એક રાજપુત્ર હતો, પણ એ પુરોહિત બ્રાહ્મણનો પુત્ર એને જાતિમત કર્યું કે અમે તો ઉચ્ચ જાતિના નહીં, અહીંયા તો નાહવું નહીં, બ્રાહ્મણોમાં તો નાહવું એ ધર્મમાં, વારંવાર શુદ્ધિ એટલે સ્નાન કરો એટલે શુદ્ધિ થઈ ગઈ, અંદરમાં તો મેલ જ મલિન મળમૂત્રની જ ખાણ છે, એને ગમે તેટલી વાર ધો એ કંઈ શુદ્ધિ થાય નહીં, એ તો બાહ્ય એક શુદ્ધિનું નિમિત્ત છે, બાકી આત્માની શુદ્ધિ પવિત્રતા તો રાગદ્વેષ કસાય ભાવો ઘટાડ્યાથી છે. પણ પેલા સંસ્કાર જાતિના હતા એટલે અહીંયા કે આપણે ઊંચ ગોત્રના એમ ગોત્રનું અભિમાન કર્યું એટલે ચારિત્ર પાળીને પ્રાંતે બંને દેવતા થયા, તેઓ પરસ્પર સ્નેહવાળા હોવાથી તેથી તેઓએ સંકેત કર્યો કે આપણામાંથી જે પ્રથમ છવિને મનુષ્ય થાય તેને સ્વર્ગમાં રહેલા બીજાએ પ્રતિબોધ પમાડવો. દેવલોકમાં બે ગયા છે ચારિત્ર પાળ્યું એટલે હવે આમાંથી જે આપણને પહેલો જીવ જે મનુષ્ય થાય તો બીજાએ એને પ્રતિબોધ કરવો, બોધ પમાડવો દેવલોકમાંથી આવીને, હા આવીને અહીંયા એને બોધ પમાડો કે ભાઈ તું આ શું કરે, મો કરે, હવે દીક્ષા લે, એના માટે એને ફોર્સ કરો એવો. પછી કાલાંતરે પ્રથમ પુરોહિત જીવ ચવીને રાજગીર નગરમાં મહેર નામના ચંડાળના ઘરમાં મેતી નામની ભાર્યાની કુક્ષીમાં જાતિમત કરવાથી અવતર્યો. પુરોહિત પુત્ર જાતિમત કરેલું બ્રાહ્મણનો, અમે તો મોટા, એના કારણે હવે અહીંયા ચંડાલના ઘરમાં જન્મ લીધો. મેતી નામની સ્ત્રીથી એની કુક્ષીમાં જાતિમત કરવાથી અવતર્યો અને મહેર નામના ચંડાલના ઘરમાં એને અવતાર લીધો. તે ચંડાલની ભાર્યા તે શહેરમાં કોઈ શેઠને કે રમેશા આવે છે તેને શેઠની સ્ત્રી થાય તે અત્યંત મૈત્રી થઈ છે. શેઠાણી છોકરા જીવે નહીં તે ના દોષવાળી હોવાથી તેને છોકરા જીવતા નથી, તે વાત તેણે ચંડાળની સ્ત્રીને કહી. એટલે એ ચંડાળની સ્ત્રીને આ ગર્ભ રહ્યો પણ એ શેઠના ઘરે આવજાવ કરતી, એટલે શેઠાણીને ઘણા પુત્રો થયા પણ એકે જીવતો નહીં, એટલે એણે આ ચંડાળનીને કહ્યું કે મારે તો એકે પુત્ર જીવતો નથી, બધા મરી જાય છે. એટલે એ ચંડાળણીએ એમ કહ્યું, ચંડાળની સ્ત્રીએ કહ્યું કે આ વખતે જો મને પુત્ર થશે હું તો તમને આપીશ, છાનામાનો આપી દઈશ, બહાર તો આમ તો લેવાય નહીં કે આ તો ભંગીનો દીકરો શેઠને ઘેર કેમ આવે, એટલે છાનામાનો હું તને આપી દઈશ, તમને આપી દઈશ. શેઠાણીને એમ કહ્યું ચંડાળની સ્ત્રીએ. કાળે કરીને તેને પુત્ર જન્મ્યો એટલે તે પુત્ર તેણે શેઠાણીને ગુપ્તપણે આપી દીધો. શેઠાણીએ પુત્રજન્મનો મહોત્સવ કરાવ્યો કે ભાઈ મારે પુત્ર જન્મ્યો અને મેતારી એવું તે છોકરાનું નામ પાડ્યું. મેતારી મુનિ થશે પછી, હવે અહીંયા મેતારી એનું છોકરાનું નામ પાડ્યું. અનુક્રમે તે 16 વર્ષનો થયો તે અવસરે મિત્રદેવ પેલો રાજપુત્રનો જીવ દેવલોકમાંથી પુરુનો સંકેત હોવાથી તેની પાસે આવીને બોધ કરવા લાગ્યો પણ તે તો પ્રતિબોધ પામતો નથી. હવે દેવલોકમાંથી એણે આવીને કહ્યું છોડ આ સંસાર, આપણે વાત થયેલી છે પહેલાં કે જે પહેલાં આવે એને ચેતાવો એટલે તું સંસાર છોડીને દીક્ષા લેવે, તારું કલ્યાણ કર. હવે છતાં પ્રતિબોધ પામ્યો નહીં અને અન્યદા તેના પિતાએ 8 વણિક પુત્રીઓ સાથે તેનો વિવાહ કર્યો. શેઠ છે એટલે 8 વાણીઓની પુત્રીઓ સાથે એના સગપણ કર્યા. તેના લગ્ન વખતે મિત્રદેવે આવી ચંડાળ સ્ત્રીના શરીરમાં પ્રવેશ કર્યો. એ પેલા દેવતાએ શું કર્યું,
કે આમ તો એ માનતો નથી. એટલે ચંડાળની સ્ત્રી જેની ખરી માં છે એના એના અંગમાં આવ્યો પેલો દેવ, અને એમ કહેવા લાગ્યો. અને લોકોને તે કહેવા લાગી કે આ તો મારો પુત્ર છે, તમે તેને પુત્રીઓ શા માટે આપો છો? આ તો કે મારો ચંડાળની કહેવા લાગી મારો દીકરો છે, તમે કેમ આને પુત્રીઓ આપો છે? શેઠાણીને એનો વિવાહ તો હું કરીશ એ પ્રમાણે કે બલાત્કારે તે પુત્રને પોતાને ઘેર લઈ ગયો, ખેંચીને લઈ. હવે શેઠાણી બોલી ન શકે, ખરેખર તો એને ખબર છે કે એનો જ દીકરો છે. પછી દેવે ત્યાં આવીને મહેતારીને કહ્યું કે તે મારું કહેવું કેમ કર્યું નહીં, હું તને છોડવાનું કહું છું, કેમ સંસાર છોડતો નથી, કેમ કર્યું નહીં, જોયું તારો કેવો તિરસ્કાર કરાવ્યો, જોયું તને બધાને વચમાં તું ચંડાળનો દીકરો છે, કરાવ્યું કે નહીં, હવે તો છોડ, માટે હજુ મારા કહેવા પ્રમાણે ચાલ અને ચારિત્ર ગ્રહણ કર, હજુ દીક્ષા લે. ત્યારે મહેતારીએ કહ્યું, હું દીક્ષા કેવી રીતે ગ્રહણ કરું? તમે મને ચંડાળ ઠરાવીને લોકોની અંદર હલકો પાડ્યો, તમે તો મને ચંડાળનો દીકરો કહીને મારી ઇજ્જત તો બધી ધોઈ નાખી, હું કેવી રીતે હું દીક્ષા લઉં? તેથી જો તમે મને પાછો મોટો બનાવો, શેઠ મને પુત્ર તરીકે સ્થાપે અને શ્રેણીક રાજા પોતાની પુત્રી મને આપે તો હું ચારિત્ર લઉં. મેં તમે મને એવો ઠરાવ્યો, પણ પાછો તમે એવું કરો, તમે દેવ છો, પહેલાં તો શેઠ મને પોતાનો પુત્ર તરીકે સ્થાપે અને શ્રેણીક રાજા પણ મને એની પુત્રી આપે, એવું કંઈ કરો તો ચારિત્ર લઉં. દેવે તે પ્રમાણે સઘળું કરવાનું કબૂલ કર્યું. પછી દેવે શું ઉપાય કર્યો કે અસુચિને બદલે રત્નોની લીંડીઓ કરતો એક બકરો તેને ઘેર બાંધ્યો. ચંડાળના ઘરે એક બકરો બાંધ્યો, એ લીંડીઓના ઠેકાણે રોજ રત્નો મૂકે, લીંડીઓના ઠેકાણે રત્નો પડે એના પેટમાંથી, અને ચંડાળને પ્રેરણા કરી. તેથી તેણે રત્નથી ભરેલો એક એક થાળ લઈ જઈને 3 દિવસ સુધી શ્રેણીક રાજાને ભેટ કર્યો. 3 દિવસે લીંડીઓ પડે રત્નોની, એટલે એ બધા રત્ન થાળ 3 દિવસ રોજ શ્રેણીક મહારાજાને જઈને ભેટ આપે એમ પેલા દેવે પ્રેરણા કરી. તેથી ત્યારે અભયકુમારે પૂછ્યું, એટલા બધા રત્નો તારી પાસે ક્યાંથી ક્યાંથી આવ્યા આટલા બધા રત્નો? ત્યારે તેણે કહ્યું કે મારે ઘેર તો બકરો રત્નોની લીંડીઓ કરે છે. ફરીથી અભયકુમારે કહ્યું, તો અમને આ રત્નો શા માટે ભેટ કરે છે, અમને શું કામ આપે છે આ થાળો ભરીને? ત્યારે ચંડાળે કહ્યું, મારા રાજા મારા પુત્રને પોતાની પુત્રી પરણાવે માટે હું ભેટ કરું છું. રાજા મારા ચંડાળ છે પોતે, અને એમ કે અભયકુમારને કે રાજા મારા પુત્રને પોતાની પુત્રી પરણાવે એટલા માટે આ રત્નોની ભેટ કરું છું. રાજાએ કહ્યું, એ કેમ બને, કેવી રીતે બની, તું ચંડાળ છે અને અમે રાજકુલના છીએ. તે અભયકુમારે કહ્યું, તું એક વખત બકરાને અહીં લઈ આવ, પછી યથાયોગ્ય કરશું. પહેલાં તારો બકરો જે લીંડીઓ સોનાની આપે રત્નોની એને રાજદરબારમાં લઈ આવ, પછી યથાયોગ્ય કરીશું. તેણે બકરો લાવીને રાજાને ઘેર બાંધ્યો, એટલે ત્યાં તો તે ભયંકર દુર્ગંધમય વિષ્ટા કરવા લાગ્યો. ત્યાં તો એ રત્નો આપતો જ નથી, એ તો ભયંકર વિષ્ટા દેવતા છે. એટલે એમ કરે એ તે જોઈએ અભયકુમારે રાજાને કહ્યું, આ કોઈ દેવનો પ્રભાવ જણાય છે, નહીં તો આ રાજપુત્રીની માંગણી કેવી રીતે કરી શકે? કોઈ દેવ એમાં પાછળ ન હોય તો એક ચંડાળ એવી માંગણી કરી શકે રાજાને કે તમારી પુત્રી મારા પુત્રને આપો? માટે તેની પરીક્ષા કરવી જોઈએ. જે કાર્ય મનુષ્ય કરી શકે નહીં તે કાર્ય જો તે કરે તો જરૂર તેમાં દેવનો પ્રભાવ ખરો. આ બધા માણસ ન કરી શકે એવું કામ આ કરે તો એમાં જરૂર દેવનો હાથ છે. આ પ્રમાણે વિચાર કરી તેને ચંડાળને એમ કહ્યું કે જો આ રાજગૃહ નગરની આસપાસ
નવો સોનાનો કિલ્લો કરી આપે. સોનાનો કિલ્લો ભયભાર પર્વત ઉપર સડક બાંધી આપે. રાજગીરમાં જુદા જુદા પહાડ છે, તે એક પહાડથી બીજા ઉપર જવાની સડક બાંધી આપે, પુલ. ગંગા યમુના સરસ્વતી અને ક્ષીરસાગર એ ચારેને અહીં લાવે, અહીંયા લાવે એના વાળા પાણીના. ગંગા યમુના સરસ્વતી ક્ષીર સમુદ્રનો પાણી અહીં લાવે અને તેમના પાણીથી તારા પુત્રને નવરાવે તો શ્રેણિક રાજા પોતાની પુત્રી તેને આપે. આટલું કર, પહેલાં તો સોનાનો કિલ્લો બનાવ, પછી ત્યાં પુલ બનાવ પર્વતો ઉપર, પછી આ ગંગા નગરી સરસ્વતી બધાના પાણીના વાળા અહીંયા લાવ, અને પછી એના તારા પુત્રને નવરાવ તો જરૂર સૈનિક રાજા તેની પુત્રી તને આપે. એ દેવ પ્રભાવથી અભયકુમારના કહેવા પ્રમાણે સર્વ એક રાત્રિમાં જ થઈ ગયું. બધું દેવ જ કરતો હતો એટલે એક રાતમાં બધું કરી દીધું. પછી તે જળ વડે ચાંડાલ પુત્રને નવરાવી પવિત્ર કરીને રાજપુત્રી પરણાવી. એટલે પેલા વણિકોએ પણ પોતાની પુત્રીઓ પરણાવી. પહેલાં તો એનું નામ બગાડી દીધું એટલે વણિકોએ પણ પોતાની પુત્રીઓ આઠ પરણાવવાનું માંડી વાળેલું. હવે રાજાએ દીકરી આપી દીધી એટલે પછી આઠ શેઠોએ પણ આપી. હા, એ જ વાત આગળ આવશે. હા, એ જ મહતારજ મુનિ. હવે શું થાય છે, પરણાવી એટલે પહેલાં વણિકોએ પણ પોતાની પુત્રીઓ પરણાવી, એ પ્રમાણે તેણે નવ સ્ત્રીઓ સાથે પાણી ગ્રહણ કર્યું. એટલે હવે દેવે આવીને કહ્યું કે હવે દીક્ષા લે. તે કહેલું કે મને રાજાની પુત્રી પરણાવે તો હું દીક્ષા લઉં. તો પરણાવી કે નહીં હવે? હવે તું દીક્ષા લે. ત્યારે મહેતારીએ કહ્યું, હું હમણાં જ પરણેલો છું એટલે 12 વર્ષ સુધી આ સ્ત્રીઓ સાથે રહી અને પછી ચારિત્ર લઈશ. 12 વર્ષ મને રહેવા દે, પછી કરજે. દેવે પણ તે કબૂલ કર્યું, કંઈ નહીં 12 વર્ષ પછી. 12 વર્ષ ગયા પછી ફરીથી દેવ આવ્યો. ત્યારે સ્ત્રીઓએ હાથ જોડીને ફરીથી 12 વર્ષ માંગ્યા. હવે સ્ત્રીઓ કે હવે ફરી મારી સાથે 12 વર્ષ રહેવા દો, તમે આવું કરો નહીં. એટલે 12ના થયા 24. વિનયથી રંજીત થયેલા દેવે પણ ફરીથી 12 વર્ષ આપ્યા. એ પ્રમાણે 24 વર્ષ સાંસારિક સુખ ભોગવીને શ્રી મહાવીર સ્વામી પાસે વ્રત ગ્રહણ કરી નવ પૂર્વનું અધ્યયન કરી જિન કલ્પીપણો અંગીકાર કરીને એકલ વિહારી થયા. હવે એકલ વિહારી જિન કલ્પી મુનિ બન્યા, ઉગ્ર વિહારી, અને ક્યાંય રહે નહીં, એકદમ જપાટા બંધ વિહાર કરતા જ હોય. હવે આખા વિહાર કરતાં કરતાં એ ત્યાં આગળ જાય છે અને ત્યાં મોટો ઉપસર્ગ થાય છે અને ત્યાં એ ઉપસર્ગમાં જ એમનો દેહાંત પણ થઈ જાય છે અને ત્યાં જ એ શ્રેણી માંડીને કેવળનાંદ પણ પામે છે. એ આખી જે આગળની દૃષ્ટકથા છે એ લાંબી છે, જે આપણે આવતીકાલે જોઈશું. સદગુરુ દેવકી જય, પરમ કૃપાળુ દેવકી જય, લોકનાથ.